હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ નેજવાના શિલ્પો વિશે. તો નેજવાના શિલ્પો વિશે કેવો પ્રશ્ન પૂછી શકે? એવો પ્રશ્ન ડાયરેક્ટ જ પૂછી શકે કે નેજવાના શિલ્પો જે છે એનું મહત્ત્વ સ્પષ્ટ કરો, એનું મહત્ત્વ સ્પષ્ટ કરો. આપણે ડાયરેક્ટ મેં ટોપિક લઈ લીધો છે નેજવાના શિલ્પો. પ્રશ્ન ગમે એ પૂછે, આપણે એને કઈ રીતે ડીલ કરી શકીએ એ આપણે જોઈએ. આપણને નેજવાના શિલ્પો વિશે થોડી ઘણી માહિતી હોય તો લખી શકીએ. પહેલાં તો ગુજરાતની લોક સંસ્કૃતિ સાથે આ જોડાયેલું છે. નેજવું એટલે શું? પહેલાં ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે નેજવાનો મતલબ શું છે? તો હજી આ આંખ જે છે ને, આપણી આંખની ઉપર જે પાપણ આવેલી હોય ને, અથવા તો આપણે છે ને ભ્રમર કહીએ, આઈબ્રો કહીએ, આઈબ્રો લેડીઝ લોકો જે આઈબ્રો કરાવવા જતી, તો એ આઈબ્રો જે છે ને એને એક રીતે નેજવા કહી શકાય, એને એક રીતે નેજવા કહી શકાય. હવે એ આંખની ઉપર જે પાપણ જેવી અથવા આ વાળ જેવી વસ્તુ આઈબ્રો જે આવેલી છે એને નેજવું કહે. એ જ વસ્તુને આપણે બિલ્ડિંગની અંદર અથવા તો ઘરની અંદર અથવા સ્થાપત્યની અંદર ઉપયોગ કરીએ તો શું કહેવાય? તો મતલબ કે માની લો કે કોઈ ઘર છે, તો ઘરની અંદર આપણે સજા બનાવતા હોઈએ, સજા અથવા તો વરસાદ જે છે એ અંદરનું આવી શકે, વરસાદની ઝાપટની બધું વાછટની બધું અંદરનું આવે, એની માટે આપણે ઘરની ઉપરની બાજુ જે છે થોડોક ભાગ કાઢી નાખેલો હોય, સજા જેવો થોડોક ભાગ જે છે બહાર કાઢેલો હોય, બાલ્કનીની બહાર થોડુંક જે છે એ થાબુ જે છે આપણે અગાસી જે છે થોડીક બહાર કાઢેલી હોય, આટલું સમજો કે ન સમજો, હા એ વસ્તુને નેજવા કહેવાય. એ વસ્તુને શું કહેવાય? નેજવા. અને નેજવાનો એક બીજો મતલબ લાકડું પણ થાય. નેજવાના આ જે શિલ્પો હોય ને એ જનરલી આને શું કહેવાય? લાકડાના શિલ્પો. નેજવા એટલે શું એ મેં તમને સમજી દીધું કે નેજવાનો મુખ્ય અર્થ આંખની ઉપર જે ભ્રમર જે આઈબ્રો આવેલી છે એને કહેવાય. અને એ જ વસ્તુને જ્યારે આર્કિટેક્ચર સ્થાપત્ય મહેલ ઘર અથવા આ બધી વસ્તુ હોય મહેલની ઘરની અંદર એની અંદર જોઈએ તો બહાર કાઢેલો છે ભાગ જે છે આ આઈબ્રો જે છે એ પણ આંખની થોડીક બહાર નીકળેલા હોય છે કે જે આંખોનું રક્ષણ કરે છે. તો એવી રીતે આજે ઘરની અંદર જે સજા જેવો ભાગ પેલેસ એને પણ શું કહેવાય? નેજવા કહેવાય. તો આની ઉપર જે શિલ્પ બનાવવામાં આવેલું એ આપણે સમજવાનું છે. મોટે ભાગે આ લાકડાના હોય છે, પરંતુ લાકડા સિવાયના પણ હોઈ શકે છે, એવું ફરજિયાત નહીં કે લાકડાના જોઈએ, લાકડા સિવાયના પણ હોઈ શકે, પણ અત્યારે આપણે ખાલી લાકડાની વાત કરીએ. તો શિલ્પકળાનો અને બીજી વાત કરીએ ને તો લાકડાના જે શિલ્પો અથવા કાસ્ટ શિલ્પકલા જે છે એ ગુજરાતની અંદર ઘણી મોટા પ્રમાણમાં જોવા મળી છે. અમદાવાદની અંદર જોઈએ તો આજે બધી જૂનું અમદાવાદ એટલે શું? તો કે નદીની એક બાજુનું અમદાવાદ જે છે ને એ જૂનું અમદાવાદ અને નદીની બીજી બાજુનું એટલે કે આ સેટેલાઇટને એસજીઆઈને આ બધું નવું અમદાવાદ, ત્યાં બધી મોડર્ન વસ્તુ જોવા મળે. જ્યારે આ બધી પોળવાળો વિસ્તાર પછી આ કાલુપુરવાળો વિસ્તારને આજે ઢાલગરવાડવાળો વિસ્તારને તો આ બધું શું છે? આ જૂનું અમદાવાદ. તો જૂના અમદાવાદની અંદર ઘણી બધી જગ્યાએ આ કાસ્ટ શિલ્પકલા આવેલી છે અને કાસ્ટ શિલ્પકલાની અંદર ગુજરાતની અંદર ઘણી ખતરનાક લેવલની બોલબાલા હતી. મંદિર, મહાલય, ગૃહ, કિલ્લા, પ્રસાદ એટલે પણ મહેલ જ થાય, અને આ બધાની અંદર જે છે એ લાકડાનો કાસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. અહીંયા હું તમને ભારતની ગુજરાતની પણ થોડી બહાર લઈ જાઉં તો તમને ખ્યાલ હશે કે આજે એક વ્યક્તિ આવેલો હતો યુએન સાંગે પોતાના પુસ્તકની અંદર લખેલું છે કે આ જે ચંદ્રગુપ્ત મૌર્યનો મહેલ જે છે એ લાકડામાંથી બનેલો હતો અને જે આખું જે ફાહ્યાને પણ પોતાની પુસ્તકની અંદર જે છે એ મગધની અંદર જે મહેલ આવેલો છે મગધની અંદર અથવા પાટલીપુત્રની અંદર જે મહેલ આવેલો છે એ લાકડાનો મહેલ હતો. અહીંયા લાકડાના દરવાજાને એ બધું હતું એ બધાની વિશે પણ વાતચીત કરેલી છે. તો મતલબ કે પ્રાચીન સમયની અંદર ભારતની અંદર પણ આ કાષ્ઠકલા જે છે એ થોડી વધારે પ્રમાણમાં જોવા મળતી હતી. પછી ધાર્મિક લોકસંસ્કારોની યાદ આપતા કાષ્ઠના ચપુદ્રાઓની અંદર છત્રી નીચે ગોળ ફરતા નેજવા મૂકે છે. તો જે ગોળાકારની છત્રીને એવું બધું જોવા મળતું હોય છે ચબુદ્રામાં એમાં, તો એ પણ લાકડાનું હોય છે. ગુજરાતમાં ઘણા શહેરોમાં કાષ્ઠ શિલ્પના બે નમૂન નેજવાથી ઓપતા જે ચબુતરા જે છે એ આજે પણ મોજૂદ છે. પાટણની અંદર વાત કરીએ તો ઢેઢરવાડામાં મંદિરમાં કાષ્ઠ મંડપ અને ઘુમ્મટ, કુંભારવાડિયામાં કાષ્ઠ મંડપનો ઘુમ્મટ અને કપૂર મહેતાના વાડામાં મંદિરનો કાષ્ઠ મંડપ જે છે એ આ બધાના આકર્ષક નેજવાથી જે છે એ શોભી રહ્યા છે, એના શિલ્પ જે છે અહીંયા આવેલા છે. પછી આ ભીમનાથજી મંદિરની અંદર અને પરબડી, ખરડ આ બધી જગ્યાએ જે છે એ નેજવાના શિલ્પો જોવા મળે છે. ગામડામાં આજે બારસાખ અને બારડી બારણા જે છે એનું તમામ કાષ્ઠકામ સુથારો જ કરે છે, જરૂર જોગા નેજવા પણ એ જ કરે છે. આવા નેજવા સાગ, સીસમ કે હળદરવાના લાકડામાંથી જે છે બનાવવામાં આવે છે. કોની અંદરથી બને છે એ પણ કહી દીધું. નેજવાના ઘડતરમાં પ્રાદેશિક કલાકારીગરી, પ્રાદેશિક એટલે કે રિજિયોનલ જે આર્કિટેક્ટ અથવા તો જે રિજિયોનલ જે આર્ટ કલા જે છે એનું પણ એની અંદર પ્રતિબિંબ જોવા મળે છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાનમાં જે છે બનતા નેજવાઓની કલામાં ઘણું સામ્ય જોવા મળે છે અને આવા નેજવા સાદા, સુસવા અને સળવડિયા ઘાટના વધુ પ્રમાણમાં હોય છે. પ્રાચીન કાળમાં નેજવા ઉપર સુંદર નકશી કોતરાતી, એમાં કોતરકામને એવું બધું કરવામાં આવતું હતું. એમાં કોના કોના બનાવવામાં આવતા હતા? તો દુંદાડા દેવ, ગણેશ અથવા બંસરી વગાડીને ગાયો ચરાવતા, ગોપીઓથી ઘેલી બનાવીને નચવતો કનૈયો, હાથમાં પર્વત ઉંચકી અને હળી કાઢતા હનુમાન, કુકડા પર બેઠેલી બહુચર માતા, આ બધા લોકો જે છે એની એનું જે છે એ
ચિત્ર જે છે દોરવામાં આવતું હતું એમાં કોને કંડારવામાં આવતા હતા, તો આ એક મહત્વનું છે. પછી અમુકવાર દેવસૃષ્ટિ ઉપરાંત પશુ સૃષ્ટિ, છલાંગ મારતો સિંહ, પછી ઘુરકતો વાઘ, દોડતું હરણ, નાચતો વાનર, આ બધા જે છે એ પણ એની અંદર એના શિલ્પ પણ દોરવામાં આવતા હતા. માનવ સૃષ્ટિની અંદર જોઈએ તો હાથમાં તલવાર લઈ અને ઉભેલો યોદ્ધા, ઢાલ લઈ અને ઉભેલો યોદ્ધા, રાજાનો દરબારી કવિ અથવા રાજસવારી, ભૂંગળ વગાડતો જે છે ભવૈયો અથવા નગારું વગાડતો માણસ, આ બધા પણ જે છે એ નેજવાના શિલ્પોની અંદર દોરવામાં આવતા હતા. નેજવાના આ બધું લાકડા ઉપર જ દોરાતું હતું. નેજવાના આ કલા પર પ્રાચીન કાળના લોકો જે છે એ મુગ્ધ બની જતા હતા, પરંતુ આજે એવું રહ્યું નથી. ધીમે ધીમે આ કાષ્ઠ અને સમુદ્ર અને આ બધી આ સમૃદ્ધ કલા જે છે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે અને હવે અલ્પ પ્રમાણમાં નેજવા સર્જે છે એટલા બધા બનતા નથી. અને નકશી કામની અંદર પણ હવે એટલી ઓટ આવી રહી છે, એટલે કે હવે જે પ્રાચીન સમયમાં એને પોતાને સમયની સાથે બદલાતી જે વસ્તુ જે છે એની સાથે પોતાની કલાને જીવંત રાખી નથી, એની અંદર જે ફેરફાર લાવવો જોઈએ એ લાવેલા નથી હજી. એના કારણે જે છે આ વારસો જે છે એ વિસરાવા લાગેલો છે. તો આવું તમે કન્ક્લુઝન જે છે આપી શકો છો. તો નેજવા ઉપર આ ડેડિકેટેડ ક્વેશ્ચન જે છે એ પૂછાઈ શકે છે.